અત્યારે ઝિમ્બાબ્વે, એ ઉપરાંત ઝામ્બિયા, ઘાના, ટોગો, બુર્કિના ફાસો, ગિની, બાંગ્લાદેશ, શ્રીલંકા ત્યાંથી લોકો આવવાના છે. લગભગ 10-12 દેશના પ્રતિનિધિમંડળ આવશે. મહત્વનું આ વખતની જે સમિટ છે એ એટલા માટે છે કે ઝિમ્બાબ્વેની કેબિનેટમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ઝિમ્બાબ્વેનું ઔદ્યોગિક વિકાસ જે છે એ સૌરાષ્ટ્રનું જે ઔદ્યોગિક મોડલ છે લઘુ ઉદ્યોગોનું એના બેઝ ઉપર કરવો, અને એના માટે એક મિનિસ્ટરની નિમણૂક ત્યાંની સરકારે કરી છે, અને એ મિનિસ્ટર આ અંગેનો સંપૂર્ણ અભ્યાસ કરવા માટે રાજકોટ આવી રહ્યા છે આ સમિટમાં. એ અગત્યનું છે. આ વખતનું આપણું જે સમિટ છે એ લિમિટેડ લોકો માટેનું છે, એટલા માટે કે જે ઔદ્યોગિક વિકાસ માટેની વાતો છે એમાં જે ભાગ ભજવી શકે એવા 50 જેટલા ઉદ્યોગપતિઓ સાથે વિદેશથી જે ડેલિગેશન આવશે એની આપણે મિટિંગ કરાવવાના છીએ, જેથી કરીને એક કોન્ક્રીટ વાત થઈ શકે. એટલે એ આયોજન આપણું છે. એમાં મેઇન રાજકોટના મુખ્ય મોટા ઉદ્યોગોને આપણે સામેલ કરવાના છીએ. સમિટ આપણે 16 તારીખે છે, એક હોટલના હોલમાં આપણે રાખવાના છીએ, અને જેમાં સવારે 10 વાગ્યાથી સમિટ શરૂ થશે, સાંજે 7 વાગ્યા સુધી સમિટ ચાલશે, જેમાં 1-to-1 મિટિંગો, B2B મીટ, એક શરૂઆતમાં ફોર્મલ ઇનોગ્રેશન સેશન થશે, અને ત્યાર પછી બધા કંપનીઓના અને કન્ટ્રીઓના પ્રેઝન્ટેશન થશે, અને 1-to-1 મિટિંગો થશે, અને ત્યાર પછી જે તે ડેલિગેટ્સ છે જુદી જુદી કંપનીનું બીજા અને ત્રીજા ચોથા 3 દિવસ સુધી ફેક્ટરીઓની વિઝિટ જોઈ અને કેવી રીતના ઉદ્યોગો કામ કરે છે એ બધો અભ્યાસ કરશે. એ ખાસ મહત્ત્વના દિવસો છે. એક જ વસ્તુ છે કે આજે આફ્રિકન દેશો છે એ ભારતને પોતાના વિકાસ માટે પસંદ કરે છે, ચાઇનાથી દૂર ભાગવા માગે છે લોકો, અને આપણે 150 વર્ષથી આફ્રિકા સાથે ગુજરાતી લોકોનો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોનો મોટો સંબંધ બંધાયેલો છે. લાખો ગુજરાતીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ આફ્રિકામાં વસે છે, ત્યારે આપણા માટે આફ્રિકાના વિકાસમાં કામ કરવું સહેલું પડે એમ છે, કારણ કે આપણે ત્યાંથી જાણીતા છીએ. એ લોકોને પણ આપણી ઉપર ભરોસો છે, આપણી ગુણવત્તા સારી છે, અને આપણી કામ કરવાની પદ્ધતિ પણ વ્યાજબી છે. જેમ ચાઇના એકાધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે એવું ભારતે ક્યારેય કર્યું નથી, ભારતની પ્રજા પણ કરતી નથી, ત્યાં જઈને મળી ગયા છે. આજે માનો કે સુદાન છે, તો સુદાનમાં 150 વર્ષથી રાજકોટના જૈન પરિવારો વસે છે. તમને કદાચ ખ્યાલ હશે તો જાગનાથ પ્લોટના દરેક ઘર ઉપર તમને એવી પ્લેટ જોવા મળે કે સુદાનવાળા અથવા એડનવાળા, એ એની સાબિતી છે કે ત્યાં બહુ મોટા પ્રમાણમાં આપણે પથરાયેલા છીએ. એટલે એનો લાભ આપણને પણ મળે અને એને પણ મળે. અને જે આ સમિટમાં ઝિમ્બાબ્વે સાથે જે કરાર થવાની શક્યતા છે એ કરાર થશે તો કદાચ સૌરાષ્ટ્રમાંથી 500 હજાર કરોડની કેપિટલ ગુડ્સની નિકાસ શક્ય બનશે. અત્યારે અમારું આમંત્રણ અમે જાણ બધી કરી દીધી છે, પણ 8 તારીખે નવી સરકાર રચાશે ત્યાર પછી અમે આ બાબત સરકાર સાથે લઈશું. અત્યારે અમે દરેક વિભાગને અને મુખ્યમંત્રી સહિત બધાને જાણ કરી જ છે કે આ પ્રમાણેનો કાર્યક્રમ છે, અને સુદાન ઝિમ્બાબ્વેના મિનિસ્ટર આવી રહ્યા છે, એટલે એ ચર્ચાઓ થઈ ગઈ છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.